પહેલું વહેલું બાળક બોલતા શીખતું હોય તો એ હા બોલતા શીખે છે. કઈ રીતે? કે માં ઘોડિયામાં નાખી દે, પછી માં એને ઘોડિયામાં હિસ્ત હા હા હા, ઓલું મુઠ્ઠી ઓઠીને હોતું હોય એ હારવાર હકાર ત્રિવાર ત્રણ વાર સત્ય બોલાવે હા હા હા. બાળકે હામો હકારો દે હા હા હા. એનો અર્થ માં એમ કે દીકરા જગતના ચોકમાં જા ને હકારાત્મક બનજે, નકારાત્મક ન બનતો. તારા વિચાર પોઝિટિવ હોવા જોઈએ, નેગેટિવ્સ નહીં, વિરુદ્ધાભાસી નહીં, હકારાત્મક શબ્દ જારે અને હા હા અને ઈ જ પાછો ભજનમાં જાય અને ન્યાય પાછો ભજનમાં જીરે વાલા તા કે હા હા હા. એ તો કઈ આપણે આપણે પ્રશ્ન નથી. છૂટા જોતા લઈ જજો, અહીંયા આપે છે. અને ખરેખર હવે તો એવું થયું, પ્રોગ્રામે કરવાના, વ્યવસ્થાઓ કરવાની. હમણાં આગળ કહેતા થયા કે થોડાક પાસા હટો પાસા હટો, એટલે મેં કીધું માઇન્ડ સમાજ આગળ આવ્યો, હવે હું કામ પાસા હટાડો. એક જગ્યાએ કોકે કીધું ને સમાજને આગળ આવવાની જરૂર છે, વાંય બેઠા બધા મરવી આવ્યા, એટલે એમ તરત નહીં. એક છોકરી જોવા ગયા ને, છોકરી જોવા ગયા એટલે છોકરો બેઠેલો, એટલે છોકરીના પપ્પાએ કીધું કે અમારે તો આમ ગરીબડો છોકરો હોય ને એને દીકરી આપવી છે, આમ દીકરો ડાયો અને ગરીબ હોય ને એને આપવો. તો ઓલો સોફેથી હેઠો બે ગયો તરત, એ કે આવો ગરીબ હાવ, તો ઓલો શું કે આવો તાજો નહીં, તાજો તાજો ગરીબ નહીં. અને હવે તો આ છોકરા હકીકત આ યુવાનો ભાગશાળી છે, હવે જોઈને હક પણ થાય. પેલો તો હતું જ નહીં, વડીલોને પૂછો જોવા કોણ જાતું, એ તો વડીલો એ સંબંધ કર્યો, ફાઈનલ ઘરે આવીને ઘોંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી આ આપણા ભાઈ ગુલો રાણી બાજા જે હોય. અરે વિક્રમભાઈ બહુ ઘડીક દાંત કઢાવું બધા બે મિનિટ. હવે તો આ જોઈને સગપણ થાય ને, એ પછી બ્યુટી પાર્લર આવ્યો. જ્યારથી જોવાનું ચાલુ થયું ત્યારથી બ્યુટી પાર્લર ચાલુ થયું, એ પેલા બ્યુટી પાર્લર નહોતું. નહીં હા બુઈ નો તન મોઢું થવાના એમાં બ્યુટી પાર્લર ક્યાંથી? એમાં એક ભાઈના લગ્ન છે ને, લગ્ન પછી 15 દિવસ વયા ગયા, 15 દિવસેથી જ્યાં એ પોતાના ઘરે આવ્યો ત્યાં એની પત્નીને જોઈ તો ઓલું બધું વાટા પ્લાસ્ટર ઉખડી ગયેલું અને મોઢું થઈ ગયેલું, રાખના ઢગલામાં પાણીના સાટા નાખ્યા હોય એવું. એટલે ઓલાને દૂરથી હું છું મારી પાટલા હાહું આવી લાગે, નજીક આવ્યો પછી ખબર પડી કે આ તો ઈ છે. અરે કે તારા મોઢાનું શું થઈ ગયું? તા તો બાઈ ખીજાડી, તમારા ગામનું પાણી જેવું છે, 15 દિવસમાં તમારા ગામના પાણી અમારા મોઢાની પથારી પહેરવી નાખે. બોલો કે મારી માં આ ગામના પાણીથી 40 વર્ષથી મોઢું ધોવે અને કઈ નથી તને 15 દિવસમાં. પછી ટૂંકમાં બેન હારા હતા, જોકે બેનો હારા જ હોય, બેન હારા હતા, એને કીધું એવું નથી ગુગુ, તમે જે દી જોવા આવ્યા ને તે દી બ્યુટી પાર્લરમાં લે તૈયાર થઈ ને આવી હતી, અને પછી લગ્નમાં તો હું તૈયાર થઈ જ આવું, એટલે આ બધું ફેશિયલ કરેલું હતું તે બધું ઉખડી ગયું. એવું હોય બોલો બિચારો ભોળો, એવું હોય કે હા તમને ન ખબર હોય અત્યારે શહેરમાં હા. એટલે એનો પતિ આમ હોશિયાર, એ કે અત્યારે આ કરાવ્યું હતું ક્યાં? એટલે એને એડ્રેસ આપ્યું, ફલાણા ચોક બીજા માળે ફલાણું બ્યુટી પાર્લર. એમ કે હા, બોલે ગાડી મારી હોય ન્યાલી, ગાડી લઈને સીધો એ બેન પાસે જે બ્યુટી પાર્લરવાળા બેન હતા ને ત્યાં બીજા માળે, નમસ્તે બેન, નમસ્તે ભાઈ, આ તારીખમાં આ નામની વ્યક્તિએ તમારી પાસે ફેશિયલ કરાવેલું કે જોયું? હા હા, યસ યસ યસ, થેન્ક યુ બેન, એ જે તમે કામ કર્યું ને એ મારા પત્ની, હું બહુ રાજી થયો એટલે હું તમને ભેટ દેવા આવ્યો છું. આઈફોનનું બોક્સ આપ્યું, માથે સરસ કવર ફિટ કરેલું, કાગળ ફિટ કરેલા, માથે ફૂલડું, એ આઈફોનનું બોક્સ આપ્યું. હું બેન તમને આઈફોન ભેટ દેવા આવ્યો છું, હું બહુ રાજી થયો. હવે 5000ના કામમાં 55000નો ફોન આવે ભેટમાં તો બેને રાજી થઈ જાય ને? તા તો ઓલા બ્યુટી પાર્લરવાળા બેન 3 વાર ઓકે ભેલા, થેન્ક યુ ભેલા, થેન્ક યુ, બોલો કે થેન્ક યુ બેન, એમ કરીને ઓલો નીકળી ગયો. એ જેવો નીકળ્યો ને તો બેન ઉતાવળા છે, જલ્દી જોઈ લઉં કઈ કંપનીનો ફોન છે. બોક્સ ખોલ્યું ને, આઈફોન કેવો, જૂનું મોડલ નોકિયા 3315 નીકળ્યો. ત્યાં તો બેન ઉતાવળા થઈને બારી ખોલ્યો, બીજા માળેથી બારી ખોલીને ડોકાણા ઓલોજી ગાડીમાં નીચે બેસતો હતો અને ઉપરથી રડે, એ ભાઈ હા બેન આવું કરવાનું, હું એ જ કહું બેન આવું કરવાનું તમારે.
કે પણ અમારે તો આમાં નોકિયા 3315 બ્લેક એન્ડ વ્હાઈટ નીકળ્યો તા કે હું એ જ કહું અમારે એવું જ નીકળ્યું બેન અને તમે તો મોબાઈલ બદલાવી લેહો અમારે તો રોજનું ભટકી ગયું ને બાપા સાહેબ જીવનમાં રૂપ ને ગુણ બે એની કરતા જેનામાં ગુણ છે એ મોટામાં મોટી વાત છે સાહેબ વાત એ કરવાની છે કે આ ભૂમિ છે ને એ સ્ત્રી હોય કે પુરુષ હોય આ ધરતીમાં ગુણવાન પાકે છે અહીંયા રૂપ કેટલું છે એ મહત્વનું નથી ગુણ કેટલું છે એ મહત્વનું છે અને કહેવા ગયો રૂપની પાછળ જેણે ખોટી ડોટું દીધી ને એ આ માં જગદંબાને પૂછી લેજો એની પરિસ્થિતિ શું થઈ એનો ઇતિહાસ મારે ન કહેવાનો હોય રૂપની પાછળ ગાંડો થયેલો એક વ્યક્તિ ભગવાન કૃષ્ણ એમ કહેતા હોય કે અર્જુન રાજામાં હું છું અને એ જ રાજા જેથી એનો ડગલા ઊંધા મળે પડવા તેથી આવી કામબાઈમાં જેવી એમ કહી દે કે એ ગાંડો થામા અને પોતાનું રૂપ કાપીને આપી દે કાલે લે લેતો જા ત્યારે એમ કે પછી માં કેવી દયાળુ એ તો જુઓ એની વ્યક્તિ પછી પગમાં પડી જાય કે એ માં મારી ભૂલ થઈ તક જા તને માફ કર્યો તાંબાએ માફ કર્યો રાજાને પણ એટલું કીધું કે એટલું કહું તને કે દરિયાદા તારા રાજમહેલ ની દરિયાદા બાજુની બારી ખોલતો નહીં કોઈ દી મારી બાજુની બારી ન ખોલતો અને સમય જતા બરોબર એમ કહેવાય કે રાજા અને રાણી બેઠા છે અને કીધું કે આ બાજુથી દરિયા તો પવન અત્યારે છે અને પવન આવતો નથી તો બારી ખોલો ને તક ના ગાંડી થતી નહીં બારી ન ખોલતી ત્યાં મને કામબાએ ના પાડેલી છે ઘરે પડે એને તો યુગ વૈયા ગયા સમય વૈયા ગયો વર વૈયા ગયા 15-20 હવે ક્યાં વાતો કરવાની યાદ રહે કરવાનું રહે ખોલો તો ખરા અને બારી ખોલે અને બારી ખોલે ને રાજામાં આંગળી લાંબી કરે જો ઓલો ગામ દેખાય આ દેશમાં ગામ છે અને એ જ આંગળીયેલી આગ લાગી અને આખે આખો એમ કહેવાય કે ભસ્મભૂત કરવાની કાલ હવારની આ ઘટના સાહેબ રૂપ પાછળ ડોટ ન હોવી જોઈએ ગુણ પાછળ ડોટ હોવી જોઈએ સ્ત્રી શક્તિ છે સ્ત્રીના ચાર નામ છે પહેલું નામ છે જન્મ થાય ત્યારે દીકરી છે મોટી થાય ત્યારે પહેલો વહેલો એને પ્રેમ થતો હોય તો ભાઈ સાથે પ્રેમ થાય ત્યારે એનું બીજું નામ પડે છે બેન તમે કલ્પના તો કરો આ દેશના સંબંધોની ગિરનારના સત્ય ઘટનાની એક વાત કહું કે મરકીના રોગની અંદર એમ કહેવાય પરિવાર મરી ગયેલો સાહેબ અને બેન ને ભાઈ બે બચેલા અને ભાઈ જ એમ કહેવાય બે વરહનો બેન છે હાથ વરહની બે વરહના ભાઈને મૂકીને માં મરી ગયેલી અને તેથી હાત વરહની દીકરી ગિરનારના પગથિયા ઉતરતી હતી માથે લાકડાનો ભારો લાકડા વેચીને પોતાનું ગુજરાન કરતી હતી અને એમાં બે વરહનો ભાઈ કાંખમાં અને માથે લાકડાનો ભારો અને ત્યારે કોઈએ પૂછ્યું કે બેન તારી માથે ભારો છે કાંખમાં ભાઈ છે કે મારી ઘરે કોઈ રાખે એમ નથી મારે કોને ભરો હે મૂકવો એમ નથી કેતો બેટા તને ભાર નથી લાગતો તેથી આ દેશની દીકરી જવાબ આપે કે જેથી આ દેશની બહેનોને એના ભાઈઓના ભાર લાગશે ને તેથી મિલિટરીમાં ભરતી થાય એવો જણી નહીં એકે ભલા માના દાન દે એવો જણી નહીં શકે સમાજની સેવા કરે એવો જણી નહીં શકે બહેનોને કોઈ દી ભાઈઓના ભાર ન હોય એટલે આ દેશની માતાઓના ચાર નામ છે પ્રથમ નામ છે એ દીકરી દીકરી એટલે પોતાના ફળિયામાં હરતું ફરતું બાપનું હૃદય આ દીકરી બીજું નામ બેન ત્રીજું નામ એને ચાર ફેરા ફરી જાય અને પારકે પાદર વહી જાય એ ઘરમાં દાખલ થાય એ ઘરમાં એનું ત્રીજું નામ આવે છે વહુ અને એ જ ઘરમાં મુરલીધર મહારાજની કૃપા થાય અને જેથી એ જ વહુ એક બાળકને જન્મ આપે એનું ચોથું નામ પડે છે માં અને માથી આ દુનિયામાં કોઈ મોટું નથી તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ આવજો માથી આ દુનિયામાં સાહેબ કોઈ મોટું નથી મોટા કરી માં તે ખોળેથી કહતા કર્યા અમને ખોળે ખૂંદવા હવે કરીની બાળક અને માની માં થવા જાય ને સાહેબ એને નાની કહેવાય તમે કલ્પના તો કરો સાહેબ અને ઈ માં આપણને પહેલો શબ્દ શીખવાડે છે હા એનો એક નાનો દાખલો
કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ અર્જુનનો રથ લઈને જતા હોય, સાત ઘોડા ગમા 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 કરતા હેલા જતો હોય, ભગવાન નારાયણનું મોર પીસ પવનમાં ઉડતું જતું હોય, પીતાંબર લહેરાતું જતું હોય, અને બરોબર એમ કહેવાય કે નીકળે એટલે જરૂખે માં દેવકી બેઠા હોય, અને દેવકીની નજર જા કૃષ્ણ ઉપર જાય, અને કૃષ્ણની નજર માં દેવકી ઉપર ગઈ, પણ માં દીકરાની નજર ભેગી થઈ ને સાહેબ, ત્યાં દેવકીની આંખમાં આહુડાની ધાર થઈ, અને માની આંખમાં આહુડા કૃષ્ણ ન જોઈ શક્યા, રથ ઉભો રાખ્યો, નીચે ઉતરી માં પાસે જઈને એટલું કીધું, માં કેમ તારી આંખમાં આહુડા છે, કોઈ કઈ કહ્યું તને કે ના? તો કુરુક્ષેત્રના મેદાનમાં જાઉં છું, પાછો નહીં આવું એનો ભય છે કે ના? ગોપાલ, એ તો જન્મતા વે જેલમાં તે મને શત્રુભુજે દર્શન કરાવ્યા હતા, હું ઓળખી ગઈ તું કોણ છો, એ તારું સુદર્શન ચક્ર એવા કયોક યુદ્ધ ખેલી ચૂક્યું છે એની મને ચિંતા નથી, જો હવે હવે માં જાગે સાહેબ, હવે જોજો, તો પછી માં ને એટલું જ પૂછે છે કૃષ્ણ, તો તમારી આંખમાં માં આહુડા કેમ છે, એ મને કયો ન કયો તો તમને કૃષ્ણ ના સોગત, તમારી આંખમાં આહુડા કેમ છે? આ ગોપાલ એવું નથી વાત કે તો કે મારી આંખમાં આહુડા એટલા આવ્યા કે આજ મારો કૃષ્ણ યુવાન હોય, અર્જુનનો રથ લઈને જતો હોય, કુરુક્ષેત્રના મેદાનમાં જતો હોય, આવો યુવાન કૃષ્ણ હોય, છતાં જો એટલો રૂપાળો લાગતો હોય તો જેથી ઘોડિયામાં હિચકતો હશે તેથી કેટલો રૂપાળો લાગતો હશે હું જોઈ ન હકીને, એટલે મારી આંખમાં આહુડા આવ્યા છે, કારણ કે એ તો ભાગ જશોદાના એવડા કે એને રમાડીને મોટો કર્યો, આ માનું માતૃત્વ છે એમ જીવનમાં. પછી હું તો ઘણી વાર કહું છું કે કોઈ પણ માતાજી આપણા કુળદેવી છે 100% એની પૂજા કરો, એના વગર ન ચાલે, દરેકના કુળદેવી ડુંગર ઉપર બેઠા છે, ચોટીલા ચામુંડમાં ચોટીલાના ડુંગર ઉપર બેઠા છે, પાવાગઢ ઉપર મહાકાળીમાં બેઠા છે પાવાના ડુંગર ઉપર, ગિરનારથી લઈને ગબ્બર સુધી માં અંબા બેઠી છે ડુંગર ઉપર, બધી માતાજી ડુંગર ઉપર બેઠી છે, પણ એ ડુંગર ઉપર બેઠેલી રાજી ક્યારે થાય ખબર? તમારા ઉંબરમાં બેઠેલી તમારી જળનારી જનેતા રાજી હશે ને તો એ ડુંગર ઉપર બેઠી રાજી થશે, પેલા ઉંબરમાં બેઠી એ રાજી થાય તો ડુંગર ઉપર બેઠી રાજી થાય સાહેબ. અને એ જે ભગવતી કામબાઈ માના આંગણે આજે આપણે ભેગા થયા.